સાથેની બેઠકમાં કેજરીવાલે કહ્યું ઓક્સિજનની અછત મોટી દુર્ઘટના સર્જી શકે છે, ઓક્સિજન પ્લાન્ટ લશ્કરના હવાલે કરો। નવ ગુજરાત સમય એજન્સી નવી દિલ્હી। કેન્દ્રે પલટવાર કરતા કહ્યું કેજરીવાલે બેઠકનો ઉપયોગ રાજકારણ કરવા કર્યો। કોરોના મહામારીની બીજી લહેરમાં મોટાભાગના દર્દીઓને ઓક્સિજનનું સ્તર ઓછું થઈ જવાથી દેશમાં ઓક્સિજનની માંગ એકાએક વધી ગઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે આજે 10 રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરેલી બેઠકમાં દિલ્હીની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઓક્સિજનની અછતના મુદ્દે આક્રમક પ્રહારો કર્યા હતા। કેજરીવાલે જણાવ્યું કે દિલ્હીમાં ઓક્સિજનની અછતને પગલે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે, કેન્દ્ર સરકારે તમામ ઓક્સિજન પ્લાન્ટ આર્મીના હવાલે કરી દેવા જોઈએ। કેજરીવાલે વડાપ્રધાન મોદીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં વિનંતી કરતા કહ્યું કે પીએમ દરેક રાજ્યોમાં મુખ્યમંત્રીઓનો નિર્દેશ આપે કે રાજધાની દિલ્હીમાં આવતા ઓક્સિજન ટેન્કરોને ઝડપથી પહોંચાડવામાં મદદ કરે। ઓક્સિજનની અછતને લીધે દર્દીઓ કણસી રહ્યા છે, અમને ડર છે કે ઓક્સિજનની અછતને લીધે મોટી દુર્ઘટના સર્જાઈ શકે, તેમ તમને તેવું થશે તો અમે અમારી જાતને માફ નહીં કરી શકીએ। હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે આપ દરેક રાજ્યોના સીએમને દિલ્હી આવતા ઓક્સિજનના પુરવઠાને સરળતાથી અને ઝડપથી પહોંચાડવા નિર્દેશ આપો, તેમ દિલ્હીની સીએમએ રાજ્ય સરકારે ઓર કેન્દ્ર સરકાર મિલકે ઇસ દિશામાં કામ કરેંગે। સર, કોરોના કી વજહ સે દિવંગત આત્માઓ કો શાંતિ મિલે। હા જી સર, ये हमारी जो परंपरा है, हमारे जो प्रोटोकॉल है, उसके बहुत खिलाफ हो रहा है कि कोई मुख्यमंत्री ऐसी इन हाउस मीटिंग को लाइव टेलीकास्ट करें। ये उचित नहीं है, ये हमने हमेशा संयम पालन करना चाहिए। ठीक है सर, इसका ध्यान रखेंगे आगे। सर मैं सभी आत्माओं को शांति मिले, जिन जिन लोगों का इस दौरान कोरोना की वजह से जिनका देहांत हो गया, और उनके परिवारों को दुख सहने की शक्ति दे। अगर सर मेरी तरफ से कोई गुस्ताखी हुई है, मैंने कुछ कठोर बोल दिया, मेरे आचरण में कोई गलती है, तो उसके लिए मैं माफ़ी चाहता हूं। लेकिन अभी तक जितने आज पॉल साहब की जो प्रेजेंटेशन थी वो भी बहुत अच्छी थी, और उसके हिसाब से जो भी हमें निर्देश दिए गए हैं उन निर्देशों का हम पालन करेंगे। कोरोना ने महत आपवा वैक्सीनेशन आज अक्सर उपाय छे। वैक्सीनेशन अभियान में अपने गुजरातीओ अग्रेसर छे, परंतु कोरोना सामेनो जंग जीतवा अपने आ झुंबेश ने वधु वेगवान बनावानी छे। 45 वर्ष थी वधु वयनी दरेक व्यक्ति वहेलामा वहेली तके वैक्सीन ले ए अनिवार्य छे। कोरोना सामे आ अमोक शस्त्र ए वैक्सीन छे। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથ ને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગ નું ચુસ્ત પાલન કરીએ અને કોરોના ને ફરી હરાવીએ।